આપણે એમિલી ડિકિન્સનના કાવ્ય સક્સેસ ઇઝ કાઉન્ટેડ સ્વીટેસ્ટ એની ચર્ચા કરી રહ્યા છીએ ત્રણ વીડિયોની શ્રેણીમાં આ ત્રીજો અને અંતિમ વિડીયો છે આ કાવ્યમાં આપણે જોઈ શકશું કે કેવી રીતે એમિલી ડિકિન્સને પોતાની ભાવનાઓ લાગણીઓને પોતાના વિચારને એણે વણી લીધા છે એટલે કાવ્યનું આપણે વિશ્લેષણ કરીએ સૌથી પહેલાં આપણે કાવ્યની થીમ સમજી લઈએ કે કાવ્યમાં મૂળ વિચાર શું છે શાના માટે આ કાવ્ય લખાયું છે તો આપણે સમજી લઈએ કે કાવ્યમાં મૂળ વાત સક્સેસ કોને કહેવાય સક્સેસની વેલ્યુ કોણ જાણે એ વાત કહેવામાં આવી છે એટલે કવિયત્રી એમ કહે છે કે જે ડિફીટ થયેલા છે હારેલા છે એ સફળતાની વ્યાખ્યા આપી શકે છે એટલો મતલબ એમ થાય કે સફળતા એની નિષ્ફળતા ડિફીટ ઓફ સક્સેસ સફળતાની હાર એ જ સફળતા છે એમ કેવું છે સફળતા પોતે હારી જાય છે મતલબ સફળતાનું પોતાનું મૂલ્ય રહેતું નથી સફળતાનું મૂલ્ય ત્યારે જ રહે જ્યારે હારેલો માણસ છે એ સફળતાને સમજે આ થીમ દ્વારા કદાચ એમિલી ડિકિન્સન એવા લોકો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે છે કે જેઓ જીવનમાં નિષ્ફળતા મેળવી છે હાર મેળવી છે કવિયત્રી એમની પડખે ઊભા છે એટલે આ થીમ કાવ્યમાં આપણને સીધું સ્પષ્ટ દેખાઈ આવે છે આ કાવ્યને આપણે ડેફિનિશન પોએમ કહી શકાય એનો અર્થ એમ થાય કે આ કાવ્ય કોઈ વ્યાખ્યા આપવા માટે થઈને જાણે લખાયેલું છે એવું લાગે એટલે કે વોટ ઇઝ સક્સેસ એમ કોઈ પ્રશ્ન પૂછે

એ કોઈ બાહ્ય વસ્તુ નથી કોઈ પદાર્થ નથી પણ અહીંયા એ જાણે કોઈ પદાર્થ હોય એમ કવિયત્રી આપણે સામે મૂકીએ છે એટલે સામાન્ય અર્થમાં નહીં એ જુદા અર્થમાં કે કોઈ વસ્તુ આપણે મેળવી લઈએ હાથમાં આવે એવી રીતે એ વાત કરે આ પહેલો મેટાફર છે કાવ્યની અંદર એક બીજો મેટાફર પણ આપણને જોવા મળશે એ છે નેક્ટર નેક્ટર એટલે સામાન્ય રીતે તો અમૃત થાય પરંતુ આ કાવ્યની અંદર અમૃત સાથેને કંઈ લેવા દેવા નથી અહીંયા એને પાણીના અર્થમાં વોટરના અર્થમાં લેવામાં આવ્યું છે એટલે અહીંયા વિક્ટરી ઇઝ નેક્ટર જે લોકો સફળતા મેળવે છે એ જ અમૃત છે એવું આપણને વાત કરવામાં આવે છે એટલે એના માટે એવું કહેવામાં આવ્યું છે કે સોરેસ્ટ નીડ હોવી જોઈએ તો જ વિક્ટરી મળે અતિ આવશ્યકતા ઊભી થવી જોઈએ મેટાફરની સાથે સાથે આ કાવ્યની અંદર કેટલાક સિમ્બોલ પ્રતિક એ પણ કવિયત્રી યુઝ કરે છે ખાસ કરીને પર્પલ હોસ્ટ પર્પલ રંગનો ધ્વજ એ પ્રતિક બનીને આવે છે અને એનો અર્થ એવો થાય કે એ જીતનારી આર્મી માટે થઈને વપરાયેલો શબ્દ છે પણ આપણે એ અર્થને બાદ કરીને એમ પણ લઈ શકાય કે કોઈ પણ જે વિક્ટોરિયસ પર્સન છે એના માટે પણ આપણે આ શબ્દ વાપરી શકીએ છીએ કાવ્યમાં સતત આપણી પાસે અપોઝિટ થિંગ્સ વિરોધાર્થી બાબતો સામે આવ્યા કરે છે પહેલી વાત જ એમ છે કે હારેલો છે એ નિષ્ફળતાની વ્યાખ્યા આપે તો અહીંયા એમિલી એમ જ કહે છે કે હારેલી વ્યક્તિ છે એ જ બરાબર સફળતાની વ્યાખ્યા કરી શકશે એ જ સમજી શકશે થસ્ટ છે તો નોટ નોન બાય હુ એઝ વોટર જેની પાસે પાણી છે એ તો ઝડપથી પી લેવાનો પોતાની તૃષા એ છીપાવી શકવાનો છે ત્રસ મટી જશે એના માટે કોઈ મહત્ત્વ નથી પણ જેમની પાસે પાણી નથી પાણી માટે વલખા મારે છે તો એને પાણીનું મૂલ્ય બરાબર સમજાય એવી રીતે જે નિષ્ફળ ગયેલો માણસ છે એને જ તે સફળતા શું છે એ સમજી શકાશે આ કાવ્ય આપણને કવિયત્રી કદાચ એવા લોકો તરફ જોવા માટે પ્રેરે છે કે આપણી આસપાસ કેટલાય બધા લોકો નિરાશ છે હારેલા છે આપણે એના પ્રત્યે સિમ્પથી દાખવીએ આપણને સફળતા મળી છે તો એ વાત જુદી છે પણ જેમને નથી મળતી એમને પણ આપણે પીઠ થાબડવી રહી તો ડિપ્રેસડ લોકો માટે થઈને ભાવના લાગણીઓ આ કાવ્યમાંથી મળે છે એટલે આમ કાવ્યનો એક સંદેશ પણ અહીંયા બહુ સ્પષ્ટ છે કે જીવનમાં આવું ઘણું બધું ઓપોઝિટ વસ્તુઓ આવ્યા કરે ઘણી વખત લોકોએ નિરાશાનો સામનો કરવો પડતો હોય છે જીવન છે એ કેટલી બધી બાબતોથી ભરાયેલું છે અનેક મુશ્કેલીઓ આવી પડે છે દરેક લોકોએ સામનો કરવાનો હોય છે તો ઓલ ધ ટાઈમ દરેક વખતે આપણને સફળતા મળતી હોતી નથી તો આપણે એ બરાબર સમજી લઈએ કે નિષ્ફળતાનો પણ એક સ્વાદ આપણને મળે તો જ એ આપણને સફળતાનું બરાબર મૂલ્ય સમજાવી શકાય આમ પેન છે એ જ આપણા માટે પ્લેઝર લાવનારું બની રહે છે કાવ્યમાં પોતે લાગણીઓને મજબૂત બનાવવા માટે કવિયત્રી ગ્રામેટિકલ આઈટમ્સનો યુઝ કરે છે અને એમાં ખાસ કરીને સુપરલેટી ડિગ્રીનો બે વખત ઉપયોગ કરવામાં આવ્યો છે એક શબ્દ છે સ્વીટેસ્ટ સ્વીટ નહીં સ્વીટર પણ નહીં સ્વીટેસ્ટ ડિગ્રી એટલે કે જે નિષ્ફળ છે એને જે સ્વીટેસ્ટ લાગે છે બીજો શબ્દ છે એડજેક્ટિવ સોરેસ્ટ અતિશય જંખના અતિશય વસ્તુની માંગ એ જ્યારે પડે છે ત્યારે સોરેસ્ટ શબ્દ વાપરો છે એ ખૂબ તીવ્રતમ ઝંખના જાગે ત્યારે કોઈપણ વ્યક્તિ જે તે વસ્તુ મળી છે કે નથી મળી એની વેલ્યુ એ બરાબર સમજાવી શકે અથવા સમજી શકે એટલે આમ સુપરલેટિવ ડિગ્રીઝ એ એમિલી પોતાની સંવેદનાઓને એકદમ ઘટ્ટ બનાવવા માટે થઈને તીવ્રતમ બનાવવા માટે થઈને ઉપયોગમાં લે છે કાવ્યમાં જેમ અપોઝિટ વસ્તુઓ છે એમ નેગેટિવ વસ્તુઓ પણ અહીંયા આવી છે એ પણ કવિયત્રીને જે કહેવું છે એ વાતને બરાબર મજબૂત ટેકો આપે છે જેમકે નેવર સક્સીડ નોટ વન ઓફ ઓલ ફોર બિડન ઇયર્સ આવા આવા શબ્દો એ નેગેટિવ છે અને એ પોઝિટિવ વસ્તુ તરફ આપણને દોરી જાય છે કાવ્યની અંદર એલિટરેશન એટલે કે વર્ણનુપ્રાસ અલંકાર આપણે જોઈએ નાનકડું કાવ્ય છે પણ વાંચવાની મજા પડે એવું છે મમળાવું ગમે એવું છે તો એક ક્યાં એવી વસ્તુ રહેલી છે કે વાંચતી વખતેની મજા આવે તો અહીંયા નમૂનાઓ આપણે જોઈએ એક લાઈન છે એમાંથી આપણે જોઈએ કે ક્યાં એલિટરેશન છે સક્સેસ ઇઝ કાઉન્ટેડ તો આ તમે જુઓ સ સાઉન્ડ એટલે સક્સેસમાં સ અંતમાં પણ સ સક્સેસ બે વખત પછી સ્વીટેસ્ટ એમાં પણ બે વખત આવ્યું આમ કુલ ચાર વખત સ શબ્દ આવે છે એટલે વાંચતી વખતે એનું રિપીટેશન આપણને ગમે સક્સેસ ઇઝ કાઉન્ટેડ sweetest, આમ સનું પુનરાવર્તન એ મજા પાડે છે આપણને એવી જ રીતે કાઉન્ટેડ એમાં ટ આવ્યો સ્વીટેસ્ટ એમાં બે વખત ટ આવ્યો એટલે ટનું પુનરાવર્તન એટલે સ અને ટ સ અને ટ એવી રીતે પુનરાવર્તન થયા કરે અને એને કારણે એક પ્રકારની એ ઊભી થતી હોય છે બીજું ઉદાહરણ લઈએ એઝ હી આમાં ડ વર્ણ છે એ અનેક વખત આવ્યો દાખલા તરીકે ડી ડ અંતમાં પણ ડ ડાઈંગ એમ ત્રણ વખત ડનું પુનરાવર્તન થયેલું છે અને એવી રીતે ઈ સ્વર હી એમાં ઈ આવ્યો ડી એમાં ઈ આવ્યો ડી ફી જો કે એમાં લાંબો ઈ છે પણ ડાઈંગ તો આવી રીતે ઈનું પુનરાવર્તન પણ આપણને આનંદ આપે છે કાવ્યમાં રાઈમ સ્કીમ ગોઠવણી પંક્તિઓની એ એ બી સીબી એટલે કે પહેલી લાઈન અને ત્રીજી લાઈન અલગ છે બીજી અને ચોથી લાઈન એ સરખી છે એટલે આવી પ્રકારની ગોઠવણી કરી છે અલબત્ત આ ગોઠવણી પહેલા સ્થાંજા અને ત્રીજા સ્ટાન્જામાં યોગ્ય છે પરંતુ બીજા સ્ટાન્જામાં એ તૂટતી હોય એવું લાગે છે કારણ કે ત્યાં ઉચ્ચારણો પ્રમાણે લાઇન્સ ગોઠવાઈ નથી પરંતુ શબ્દો સરખા લાગે એ પ્રમાણે એટલે એને આઈ રાઈમ કહેવાય તો એ પ્રમાણે ગોઠવણી થયેલી છે તો આ રાઇમ સ્કીમ છે આમ આખું કાવ્ય કવિયત્રી એ સ્ટ્રેસ અને અનસ્ટ્રેસ પ્રમાણે ગોઠવે છે એટલે કોઈ જગ્યાએ ભાર મૂકે છે કોઈ જગ્યાએ એટલો ભાર હોતો નથી એના જમાનામાં કવિયત્રી ભલે પ્રચલિત ન થઈ કાવ્ય આપણી સામે ન આવ્યું પણ આજે આખી દુનિયામાં એમિલ ડિકિન્સન જાણીતા છે અને જ્યારે જ્યારે એમિલ ડિકિન્સનની વાત નીકળે છે ત્યારે અચૂક આ કાવ્ય પણ આપણી સામે આવે જ છે એટલે આ કાવ્ય એમનું ખૂબ જ જાણીતું કાવ્ય છે આ સાથે આ કાવ્યની ચર્ચા આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ થેન્ક યુ વેરી મચ